અમદાવાદ ખાતે ચેમ્પિયન લીગ 2023નું આયોજન કરવામાં આવશે, જેમાં સમગ્ર ગુજરાતની અંદાજે 16 જેટલી ટીમો ભાગ લેશે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ગુજરાત ચેમ્પિયન લીગ 2023માં સરદાર મેમોરિયલ ટ્રોફી રજૂ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની નામાંકિત કંપનીઓ અને બિઝનેસમેનો, રાજકીય આગેવાનો અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ પણ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 13 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 16 ટીમો નોકઆઉટ સ્ટેજ આગળ વધતા પહેલાં રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ભાગ લેશે. તમામ મેચ અમદાવાદના અદાણી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે, જે ખેલાડીઓ અને વિશાળ પ્રેક્ષકોની સામે તેમની કુશળતા દર્શાવવાની તક પૂરી પાડશે. આ વિશે યુથ પ્લેટફોર્મ ક્લબના ચેરમેન અને ઇવેન્ટના ઓર્ગેનાઇઝર નિખિલ સાવલિયા અને પ્રેસિડેન્ટ સંજય ચેતરિયાએ માહિતી આપી હતી, જેમાં ગ્રુપ એ અમદાવાદ કર્ણાવતી કિંગ્સ, મહેસાણા મેજિક માસ્ક, ગાંધીનગર ગનર્સ, બનાસકાંઠા રેન્જર્સ, ગ્રુપ બી રાજકોટ રોયલ્સ, ભાવનગર બ્લાસ્ટર્સ, પોરબંદર સ્પોર્ટન્સ, જૂનાગઢ લાયન્સ, ગ્રુપ સી કચ્છ કાઠિયાવાડ કિંગ્સ, મોરબી ગ્લેડિએટર્સ, ગીર સોમનાથ લાયન્સ, જામનગર બ્રેવર્સ અને ગ્રુપ ડી સુરત ડાયમંડ સ્ટાર્સ, બરોડા ફાઇટર્સ, આણંદ આર્મ વોરિયર્સ અને વલસાડની વાઇકિંગ્સ ભાગ લેશે. નિખિલ સાવલિયા, યુથ પ્લેટફોર્મ ક્લબના ચેરમેન. સર, આજે એક તમે પ્રેસ આમંત્રિત રાખ્યું છે, એની હકીકત શું છે અને શેના અનુસંધાને રાખવામાં આવ્યું? અમે યુથ પ્લેટફોર્મ ક્લબ, જે 2015થી અમે અમારું ઓર્ગેનાઇઝેશન છે, અને મેઇન અત્યારે અમે 2023 એક ગુજરાત ચેમ્પિયન્સ લીગનું આયોજન કરીએ છીએ. એ ટુર્નામેન્ટ 2023 જે અત્યારે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ અદાણી શાંતિગ્રામ. આમાં કેટલી ટીમો ભાગ લેશે અને ક્યાંથી ક્યાંથી ખેલાડીઓ આવશે અને ક્યાંથી ક્યાંથી ટીમો આવશે? ઓલ ઓવર 16 ટીમ આમાં પાર્ટિસિપેન્ટ કરશે, અને ઓલ ઓવર ગુજરાતથી બધા જ પ્લેયર્સ હંમેશા આખો અમે સિલેક્શન કેમ્પ રાખવાના છીએ, જે ઓલ ઓવર ગુજરાતથી બધા પ્લેયર્સ આમાં ભાગ લેશે. મેઇન અમારું એ છે કે નાના નાના ગામ, તાલુકા કે જિલ્લા લેવલના જે પ્લેયર્સ છે કે જેમને મોટું પ્લેટફોર્મ નથી મળતું અને જેને આવી મોટી ટુર્નામેન્ટમાં રમવા માટેનો ચાન્સ નથી મળતો, એ લોકોનું અમે પ્યોર એકદમ ક્લીન રજિસ્ટ્રેશન ફોર્મ એ લોકો ફિલઅપ કરશે, એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખશું અને એમાંથી એ લોકોને એક એવું પ્લેટફોર્મ મળશે કે જે એ લોકોને આઈપીએલની લેવલનું એક આયોજન આપણે કરીએ. મેઇન તો એ જ છે કે જે લોકોનું સિલેક્શન થશે, પછી જે ટીમ ઓનર્સ છે એ લોકો સારા કોચની અંડરમાં એ લોકોને આખી ટુર્નામેન્ટ દરમિયાન કોચિંગ સારું મળશે, અને એ લોકો જો સારું પરફોર્મન્સ કરશે અને આગળ વધશે તો એ લોકોને સારું સ્પોન્સર્સ પણ એ લોકોને અવેલેબલ રહેશે. રિપલ પટેલ કે જે સુરત ડાયમંડ કિંગ્સમાંથી અમારું લાસ્ટ ટુર્નામેન્ટ અમે રમ્યા હતા એમાંથી હતા, એ જે અત્યારે દિલ્હીમાંથી અત્યારે આઈપીએલમાંથી રમી રહ્યા છે. કેદાર દેવધર છે, એક છે હાર્વિક દેસાઈ કરીને કે જે ઓલરેડી અંડર 19 કપ શ્રીલંકા સામે જ્યારે ટુર્નામેન્ટ હતી ત્યારે રમી ચૂક્યા છે. ટોટલ જે મેઇન મોટા ડિસ્ટ્રિક્ટો છે આપણા, એના 16 ટીમો લીધી છે અને બધાના અલગ અલગ નામ છે. આઈપીએલ જે ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે એના એમાં જે છોકરાઓને સ્થાન નથી મળ્યું એવા છોકરા પણ આમાં પાર્ટિસિપેન્ટ કરશે અને ખૂબ આગળ વધે આગળ એ રીતના અમે લોકોએ આયોજન કર્યું છે. મયુરભાઈ ગોરખિયા છે, ભાઈ જાડેજાભાઈ છે, રાજેશ જાડેજા, ઘણા બધા કોચિસ એવા છે કે જે લોકો સતત ટૂંકમાં જે એસોસિએશન સાથે સંકળાયેલા છે એ પણ આપણે સપોર્ટ કરે છે બધી રીતે. એજ કેટેગરીમાં કઈ રીતના આમાં સિલેક્શન કરવામાં આવે? એમાં અમે લોકો
સિલેક્શન પ્રક્રિયા તમે ઓપન રાખી છે. એવું નથી કે કોઈ પણ કોચને આપણે સંપર્ક કરીને એમના જે પ્લેયર્સ છે એ લોકો એમાં રજીસ્ટ્રેશન કરી શકે. અમે ઓપન ટુર્નામેન્ટ અને ઓપન રજીસ્ટ્રેશન ફોર્મ રાખેલું છે કે જે પણ યંગસ્ટર્સ છે કે જેમને અત્યારે કદાચ કોચ કરે કોચિંગ કરે છે કે કોચિંગ નથી કરતા કે કોઈના અંડરમાં એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, પણ એ લોકોની પાસે ટેલેન્ટ છે કે જે કદાચ એ લોકોને એવી ફેસિલિટી નથી મળી રહી કે જે ગામડામાં રમી રહ્યા હોય કે કોઈ તાલુકામાં રમે કે જે પણ લેવલનો પ્લેયર છે, પણ એ લોકોના બધાના રજીસ્ટ્રેશન ફોર્મ એ લોકો ભરે છે. એના પછી અમે એક મહિનાની અમારી પ્રોસેસ છે કે જેમાં બધાના સિલેક્શન એ લોકો જેટલા ફોર્મ ભર્યા હશે એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખવામાં આવશે. એ અમે એવરી ડિસ્ટ્રિક્ટ વાઇઝ રાખશું કે ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રના જે પ્લેયર્સ છે એ બધા સૌરાષ્ટ્રના પ્લેયર્સ બધા ફોર્મ્સ ફિલઅપ કરે પછી એ લોકોનો ત્યાં જ અમે કોચિંગ કેમ્પ રાખશું, એ લોકોનું સિલેક્શન કેમ્પ રાખશું અને ત્યાંથી એ લોકો સિલેક્શન થશે પછી એ લોકો સેકન્ડ રાઉન્ડમાં આવશે. કે જેમ કે પ્લેયર્સ એટલે બેટ્સમેન છે, બોલર્સ છે કે ઓલરાઉન્ડર છે, એ બધાનું સિલેક્શન એ લોકોના પોતાના એરિયામાં અમે પર્ટિક્યુલર રાખશું અને એના પછી એ લોકોનું રાઉન્ડ ટુ અને રાઉન્ડ થ્રી, રાઉન્ડ થ્રીમાં જે પાસ કરશે એ બધા આપણે ટુર્નામેન્ટમાં રમશે. ગુજરાત લેવલ કે આખા ઇન્ડિયા તરફથી છે તમારું? પ્લેયર્સ અમુક ગુજરાતની બહારના પણ આવે છે, પણ જે ગુજરાતીઓ છે જે અહીંયાનું પોતાનું નેટિવ પ્લેયર્સ અહીંયાનું હોય એ લોકો ઘણા પ્લેયર્સ આપણી લાસ્ટ ટુર્નામેન્ટમાં પણ રમ્યા હતા જે મુંબઈ રહેતા હોય અને જે રાજસ્થાન અમુક પ્લેયર્સ રહેતા હતા, પણ મેઇનલી 90-95% પ્લેયર્સ આપણા ગુજરાતના. આજે પત્રકાર પરિષદ યોજવાનું જે કારણ હતું કે આજથી 2 મહિના પછી એટલે કે એપ્રિલ મહિનામાં આપણે ક્રિકેટ નું આયોજન થવાનું છે કે જે નામ ગુજરાત ચેમ્પિયન લીગ 2023 તરીકે છે અને જેનું જે મુખ્ય લોગો છે જેમાં કે સરદાર મેમોરિયલ ટ્રોફી કે સરદાર પટેલ સાહેબની યાદમાં આજના યુવાનો ક્રિકેટ રમે, આજના યુવાનોને એક મોટું પ્લેટફોર્મ મળી રહે એના માટેનું અદાણી ક્રિકેટ સ્ટેડિયમમાં અમે લોકોએ આયોજન કર્યું છે. આ મેન જે આજનું જે ધ્યેય છે, આપણું ઉદ્દેશ્ય છે કે પ્રેસ કોન્ફરન્સ આજે શા માટે બોલાવ્યું, તો હવે પછી જે ફોર્મ ભરવાની અમારી પ્રક્રિયા શરૂ થવાની છે www.youthplatform.in ની વેબસાઇટ પર આપણે ઓનલાઈન ફોર્મ બધા યુવાનો ભરશે અને એક જાણીતા જે સિલેક્ટરો છે જે ક્લબ સાથે જોડાયેલા છે એ સિલેક્ટરો એનું સિલેક્શન કરશે. પ્લેટફોર્મ ક્લબ જે અમે 2015 સ્ટાર્ટ કર્યું હતું, મેઇન પર્પઝ અમારો એ જ હતો કે યુથ જે છે ગુજરાતનું જે દરેક ક્રિકેટને લઈને કે કોઈ પણ ગેમને લઈને અત્યારે અમે ઇનિશિયેટિવ લીધું છે કે અમે પહેલાં જે ક્રિકેટનું જે ટેલેન્ટ છે ઓલ ઓવર ગુજરાત જે સારા પ્લેયર્સ છે જેમને જે મોટા સ્ટેજ સુધી એ લોકો પરફોર્મ નથી કરી શકતા એ લોકોને અમે એક સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ અને 2015-2016 અમે સૌરાષ્ટ્રમાં લીગ કરી જે બહુ સક્સેસફુલ રહી અને પછી અમે 2017 ગુજરાત કપનું આયોજન કર્યું હતું અને 2017 જે પ્લેયર્સ ઘણા જે અમારા પ્લેટફોર્મ અંડરમાં રમ્યા એમાંથી ઘણા પ્લેયર્સે આઈપીએલમાં એ લોકોને સ્થાન મળ્યું, જેમ કે રિપલ પટેલ જે અત્યારે દિલ્હીની ટીમમાંથી રમે છે, કેદાર દેવધર જે ઓલરેડી આઈપીએલમાં રમી ચૂક્યા છે, હાર્દિક દેસાઈ કે જે અંડર-19 આપણે શ્રીલંકામાં પણ રમી ચૂક્યા એવા રમી શકીએ, તો અહીંયા એ લોકો રમે તો એ લોકોને થોડું ધીરે ધીરે એ લોકો એને સ્મૂથ એ લોકોની પ્રોસેસ થતી છે અને એ લોકોને સારું પ્લેટફોર્મ મળ્યું. યુથ પ્લેટફોર્મનો મેઇન પર્પઝ અત્યારે અમે ક્રિકેટ એક ગેમ અમે લીધી છે, પણ અમારો એક પર્પઝ છે કે કોઈ પણ ગેમનું જે ટેલેન્ટ છે એ બધું જ અમે ધીરે ધીરે અમે બહાર ગુજરાતમાંથી બહાર આવે એ અમારો એક મેઇન એમ છે યુથ પ્લેટફોર્મ. અને રજિસ્ટ્રેશનમાં એટલે તમે જે જોઈન કરવાના છો એટલે પણ ના બોલી શકાય.
સિલેક્શન કેમ્પ માટે ત્યારે અમને ખ્યાલ હશે કે આટલા પ્લેયર્સ એમાંથી જે સિલેક્શન ઓલરેડી લોકો એ કરાવી ચૂક્યા છે તે લોકોની રજીસ્ટ્રેશન ફીસ ઓછી રહેશે જે 500 છે ન્યૂ કોમર્સ માટે છે અને જે જૂના પ્લેયર્સ છે તો એ લોકોને અમુક એમાં ડિસ્કાઉન્ટ રહેશે.